દેશમાં કોની સરકાર બનશે તેની ઉત્તેજના છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે અને આજે તેનો અંત આવવાનો છે. કડક સુરક્ષા વચ્ચે દેશના તમામ મતગણતરી કેન્દ્રો ઉપર બરોબર 8ના ટકોરે મતગણતરી શરૂ થઈ ચૂકી છે, જેમાં ગુજરાતના તમામ 28 કેન્દ્રો ઉપર પણ મતગણતરી શરૂ થઈ ચૂકી છે. પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરવામાં આવી અને પોસ્ટલ બેલેટના પ્રાથમિક રૂઝાન પણ શરૂ થઈ ચૂક્યા છે, જેની ખાસ ચર્ચા કરવા માટે આજે આપણા એસ લાઈવના અને સુરેકાલના ગ્રુપ એડિટર અજય દવે અમારી સાથે છે. અજયજી, આપનું સ્વાગત છે. નમસ્કાર જિજ્ઞાસા, વાત આપની સાચી છે કે દેશનું સૌથી ઉત્તેજનાભરો માહોલ સમગ્ર દેશમાં આજે ચોરેને જોટે આ સવારથી જ લોકોમાં એક ઇલેક્શનના પરિણામોને લઈને બહુ જ અલગ અલગ રીતે ઉત્તેજના વ્યાપેલી છે. કોઈ પણ સવારે પોતાના કામકાજના કરતાં પણ પહેલું એનું ધ્યાન ટીવી પર ચોક્કસ રહ્યું હતું અને આપણે પણ આપણા એસ લાઈવના દર્શકોને એના જ માટે આપણા તરફથી જે પ્રથમ રૂઝાનો છે એ પણ આપીશું અને દિવસ દરમિયાન આપણે એમની સાથે મળતા રહીશું. પ્રાથમિક મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, મતગણતરી કેન્દ્ર ઉપર સર કેવો માહોલ છે અત્યારે? હા જિજ્ઞાસા, એકદમ સાચી વાત છે. આપણા જ આપણા દરેક રિપોર્ટર્સ દરેક 28 જેટલા કેન્દ્રો જે ગુજરાતના છે એના ઉપર પહોંચી ચૂક્યા છે, એ સિવાય પણ બહારના જે આપણા સ્ટ્રીંગર છે તે પણ દેશના અલગ અલગ જગ્યાઓ પરથી આપણને સમાચાર અને એમના વિડીયોઝ આપણને મોકલી રહ્યા છે. તો આપણે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની બેઠકો ઉપર સવારથી જ ખૂબ જ કડક સુરક્ષાનો માહોલ હતો. કોઈને પણ અંદર જવા દેવામાં ન આવતા હતા, પૂરી ચકાસણી બાદ જ અંદર જવા દેવામાં આવતા હતા. જેમની પાસે ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલા કાર્ડ હતા એ કાર્ડ ધારકોને જ અંદર જવા દેવામાં આવતા હતા. મીડિયાને પણ ખાસી સુરક્ષા અને ખાસી ચકાસણી બાદ તેમને મત ગણતરી કેન્દ્રમાં દાખલ કરવામાં આવતા હતા. જ્યારે સીલબંધ જે જગ્યાએ સ્ટ્રોંગ રૂમ બનાવ્યો હતો ત્યાં ઈવીએમ અને ઈવીએમ હતા, તેને ઉચ્ચ અધિકારીઓ તેમજ જે ઉમેદવારો હતા તેમની હાજરીમાં એને ખોલવામાં આવ્યા છે અને તેને એક બાય એક અત્યારે મત ગણતરી માટેની રાખવામાં આવેલા જે ટેબલો છે તેના પર મૂકી દીધા છે. હવે વાત કરીએ તો ત્યાં માહોલની, તો માહોલમાં બંને તરફના લોકો અત્યારે બહારની સાઈડ પર પણ જોવા મળી રહ્યા છે. કાર્યકરોમાં અલગ ઉત્સાહ અને ઉત્તેજના જોવાઈ રહી છે. હવે શરૂઆત થઈ છે એટલે દરેકને પોતાની જીતની આશા હોઈ શકે, માટે બંને જ ઉમેદવારો પણ પોતાના જીતના દાવા અત્યારે કરી રહ્યા છે. જીતની વાત કરી રહ્યા છીએ આપણે ત્યારે, પ્રાથમિક રૂઝાનમાં બીજેપી આગળ નીકળી રહી છે તેનું આપને શું કહેવું છે? હા જિજ્ઞાસા, અત્યારે બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ ચૂકી છે અને બેલેટ પેપરના ગણતરીમાંના પ્રાથમિક રૂઝાનોમાં સમગ્ર દેશમાં બીજેપી એટલે કે એનડીએ એ આગળ નીકળી ચૂક્યું છે. એનડીએ કોંગ્રેસ એટલે કે યુપીએ તેમજ અન્ય એટલે કે જેમાં બીજા નાના રાજકીય પક્ષો હતા એમ દરેક કરતાં એનડીએ ખાસી એવી બેઠકો ઉપર આગળ નીકળી ચૂક્યું છે. હા, પણ આ એક ચોક્કસ પ્રાથમિક રૂઝાન કહેવાય. પ્રાથમિક રૂઝાન એ વિજયમાં પણ પરિણામે અને પ્રાથમિક રૂઝાન એ કદાચ એમાં ઓછું પણ થઈ શકે છે. પરંતુ હાલના સ્ટેજે બીજેપી આગળ ચોક્કસ છે. વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતની પણ પ્રાથમિક રૂઝાનોની આપણે વાત કરી લઈએ તો જેમાં ખાસ કરીને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એવી જ રીતના ગાંધીનગર આ ત્રણેય બેઠકો ઉપર ખૂબ જ ઉત્તેજનાભર્યો માહોલ છે. કારણ અમિત શાહ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે અને અમિત શાહ જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે અહીંયા સૌથી વધારે વોટથી જીત એમની થાય તેવું જ લોકો અહીંયા અનુમાન કરી રહ્યા છે. તો આજે એ જોવાનું રહ્યું કે પ્રાથમિક રૂઝાનોમાં પણ અમિત શાહ પોતાની બળત બનાવી ચૂક્યા છે, ત્યારે એવી જ રીતે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં પણ ડૉક્ટર સોલંકી તેમજ એચ એસ પટેલ બંને જણા પણ પોતાની શરૂઆતી રૂઝાનોમાં પોતાની એક બળત બનાવી ચૂક્યા છે, એવા આપણી જોડે પ્રાથમિક સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. જી, વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતના પ્રાથમિક રૂઝાનોમાં અત્યારે પરિસ્થિતિ હાલમાં કેવી ચાલી રહી છે? ચોક્કસ વાત મેં આગળ કરી એમ કે પ્રાથમિક રૂઝાનોમાં ઘણું બધું જ ઘણી રીતે જોવા જઈએ તો 26 બેઠકોમાં હાલ પૂરતા કોંગ્રેસને માળ એક
અમરેલી સિવાય કોઈના પણ સારા સમાચાર પ્રાપ્ત થયા નથી. તો જોવાનું એ રહ્યું કે હવે કેવી રીતના પ્રાથમિક રૂઝાન સિવાય પણ આગળના રૂઝાનોમાં કોંગ્રેસને ફાયદો થાય છે, એ 26-26 બેઠકો બીજેપીને લઈ જાય છે. ચોક્કસ માહોલ બીજેપી તરફી હોય તેવું પ્રાથમિક રૂઝાન કહી રહ્યા છે, પરંતુ આ પ્રાથમિક રૂઝાન છે, એમાં શું ચેન્જ આવશે એ હજુ આપણે કહી શકતા નથી. પરંતુ વાત ગુજરાતની કરીએ તો ગુજરાત એક તો અમિત શાહ લડી રહ્યા છે, તેમજ વડાપ્રધાન પદ માટે મોદી જાહેર કર્યા છે, એટલે ગુજરાત એમનું હોમ સ્ટેટ છે અને હોમ સ્ટેટના કારણે તેમાં દરેકે દરેક જગ્યાએ બીજેપી વધારે વધતી જીતે એવું બીજેપીએ મહેનત કરી છે, એવું પ્રાથમિક બીજેપીના કાર્યકરો તેમજ ત્યાં હાજર રહેલા એમના પક્ષના જે ઉમેદવારો છે એ પણ કહી રહ્યા છે. જ્યારે બીજી તરફ આપણે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ ચોક્કસ એમ કહે છે કે અમે અમારા લેવલે અમારા નેતા તરફથી તેમજ અમે જે કોઈ અમારા ઉમેદવારો છે ઉમેદવાર તરફથી પણ અમે ઘણી એવી મહેનત કરેલી છે અને પ્રજાનો હવે જે કંઈ ચુકાદો આવે તેને અમે માથે ચડાવશું. જી આભાર અજય સર, આપે ખૂબ જ સારી માહિતી આપી. હા જિજ્ઞાસા, વાત તારી સાચી છે કે અત્યારે આપણે પ્રાથમિકની વાત કરી રહ્યા છીએ, પરંતુ દિવસભર આપણે અલગ અલગ રાજ્યો તેમજ સમગ્ર દેશમાં એ સાથે સાથે જ ઇલેક્શનની સાથે સાથે બીજા કયા કયા મુદ્દાઓ છે કે જેના લીધે દેશમાં કેવો માહોલ બન્યો છે અથવા તો કોણ આગળ છે તે જાણવાનું આપણને પ્રાપ્ત થશે, અને એના માટે આપણે ચોક્કસ સાથે ચર્ચા અને આપણા પ્રતિનિધિઓ દ્વારા જે કોઈ આપણને પ્રતિભાવો અને જે કોઈ બીજા પરિણામોના જે કંઈ જાણકારી મળશે તે આપણે લઈને હાજર રહીશું. જી ચોક્કસ. તો આ હતી અત્યાર સુધીની અપડેટ અને દિવસભર અમે આપને આપતા રહીશું જનતાનો જનાદેશની વિગતો. અત્યારે હાલ આપો રજા, નમસ્કાર.